સ્વાગત છે. તમે તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી ભૂલી ગયા છો, એટલે કે યુઝર નામ ભૂલી ગયા છો, અને પાસપોર્ટ પણ તમને ખબર નથી, અને તમારું પાછી એની તમારે જૂની આઈડી પાછી લાવવી છે ઇન્સ્ટાગ્રામની, તો કેવી રીતે લાવવાની છે? કારણ કે ઘણી મિત્રો અત્યારે ઘણી વખત તમે ફોન બદલાવો કે તમે તમારો ફોન રેસ્ટાર્ટ કરો ને, એટલે તમારી જે ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને તમે ભૂલી ગયા હો છો, અને જ્યારે પણ તમે લોગિન કરવા જાઓ છો ને એટલે તમારી આઈડી આખી નવે નવી એટલે અલગ જ બની જાય છે. તો મિત્રો, ખાસ આજે વિડીયો આપણે એના માટે બનાવ્યો છે. જો તમે આઈડી તમારી ભૂલી ગયા છો અને એ જ આઈડી તમે પાછી લાવવા માગો છો તો કેવી રીતે લાવવાની, તો ખાસ મિત્રો વિડીયો જુઓ. કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ઘણી વખત પ્રોબ્લેમ થાય છે મિત્રો, કારણ કે તમે જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરો એટલે એક નવા જ અંદરમાં તમે પાસપોર્ટ ભૂલી ગયા હોય છો, અથવા તમને તમારી યુઝર નામની ખબર નથી હોતી, અથવા એને પાછું તમારું જૂનું અકાઉન્ટ છે એ પાછું લાવવું છે તો એનો પાસપોર્ટ તમને ખબર નથી હોતો. તો ખાસ મિત્રો તમારા માટે મેં વિડીયો બનાવી છે, કારણ કે ઘણા બધા લોકો ફેસબુક જે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં તમે જોતા હશો કે એક જ નામના ઘણા બધા અકાઉન્ટ હોય છે, કારણ કે એમને ખુદને ખબર નથી હોતી કે અકાઉન્ટ ક્યારે ઇન્સ્ટાગ્રામનું નવું બની જાય છે. કારણ કે જ્યારે પણ તમે લોગિન કરો ને એટલે ઇન્સ્ટાગ્રામમાં એ સિસ્ટમ છે કે આખું અકાઉન્ટ જ નવું બની જાય. જ્યાં સુધી તમારા યુઝર નેમ તમને ખબર ના હોય ને તો તમારું અકાઉન્ટ નવું જ બને. તમને ખુદને એવું થતું હોય કે મારું અકાઉન્ટ એ જ ખોલ્યું છે, પણ વાસ્તવમાં જ્યારે ઓપન થાય ને ત્યારે તમે તમારા ફોલોવરને તમે જે વિડીયો અપલોડ કરેલી હોય ને ત્યારે તમને ખબર જ પડે કે મારું અકાઉન્ટ તો નવું બની ગયું છે. તો તમારે જૂનું અકાઉન્ટ પાછું જે હતું એનું એ તમારે કદાચ, કારણ કે ફોલોવર એમને વધારે હોય એટલે ફોલોવરવાળું તમારું જૂનું અકાઉન્ટ તમારે પાછું લાવવું છે તો કેવી રીતે લાવવાનું? તો ખાસ મિત્રો વિનંતી છે, સૌથી પહેલાં તો તમારું યુઝર તમને નામ હોય ને જે જૂનામાં હતું એ તમને યાદ હોવું જોઈએ. હવે યુઝર નામ કોને કહેવાય? દાખલા તરીકે તમારા કોઈ પણ ફ્રેન્ડમાં તમારો હોય મિત્ર, એને તમને ફોલો તો કર્યો જ હશે, તો ફોલો કર્યો તો એમના ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કર્યો છે એમાં જોઈ લો કે યુઝર નેમ તમને હું સાઈડમાં દેખાડી રહ્યો છું, જોઈ લો આ સ્ક્રીનનો શોર્ટ ફોટો, એને યુઝર નેમ કહેવાય. એ યુઝર નેમ તમારે ખાલી યાદ કરી લેવાનું છે કોઈ બીજાના ફોનમાં. દાખલા તરીકે હું તમારો મિત્ર છું તો તમે મને ફ્રેન્ડ કરેલો હોય એટલે મને મારી આઈડીની તમને ખબર જ હોય કે મારી જીમેલ આઈડી મતલબ જે ઇન્સ્ટાગ્રામની આઈડી છે એમાં શું મેં નામ લખ્યું તમને ખ્યાલ જ હોય. દાખલા તરીકે એ રીતે તમારા મિત્રની અંદર તમે તમારું ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરો અને જોઈ લો કે યુઝર નેમ જ્યાં હું તમને દેખાડી રહ્યો છું એ યુઝર નેમ કઈ ટાઈપ લખેલું છે પહેલાં એ ચેક કરી લો, પછી જાઓ આપણે ઇન્સ્ટાગ્રામની વાત કરીએ. તો પાસપોર્ટ એની અંદર આપણે રિકવર એટલે પાછું એનું જૂનું અકાઉન્ટ કેવી રીતે લાવવાનું છે તો ખાસ મિત્રો આ જોઈ લેજો. અને કોઈ અલગ મિત્રોની અંદર તમે આ જે અકાઉન્ટ મેં તમને કીધું ને યુઝર નેમ તમે પહેલાં અલગ ફોનની અંદર જોઈ લો તમારા મિત્રના કે એની અંદર યુઝર નેમ શું લખેલું છે. કારણ કે મિત્રો તમને યુઝર નેમ હજી મળી જાય છે દરેક તમારા મિત્રના ફોનની અંદર, તમને ફોલો કરેલો એટલે તમને એમનું નામ ખબર જ હોય કે એની અંદર યુઝર આઈડીમાં શું નામ લખેલું છે. ખાલી તમારે તમારું નામ જ જોવાનું છે, બાકી તમારી જૂની આઈડી પાછી લાવવાની કોશિશ તો હું તમને દેખાડી રહ્યો છું. મિત્રો અમારી ચેનલની અંદર તમે નવા છો, આવી ગુજરાતીમાં દરેક માહિતી મેળવવા માગો છો તો ખાસ ટેકનિકલ જય ગુગલ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે દરેક માહિતી આવી ગુજરાતીમાં મળતી રહેશે. વધુ કોઈ પણ મિત્રો માહિતી મેળવવી હોય તો મિત્રો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં, કારણ કે દરેક વિડીયો આવી ગુજરાતીમાં તમને મળતી રહેશે. અને જે ઇન્સ્ટાગ્રામમાં આ ભૂલ થાય છે ને એ બીજી વાર ભૂલ મિત્રો ના થાય, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં દરેક લોકોની તમે જોતા હશો કે એક એક મિત્રની 10-10 અકાઉન્ટ બતાવે છે તમને ફોલો, જ્યારે ફોલોવરની સિસ્ટમ તમારા ફોનમાં બતાવે એટલે એક જ મિત્રની 10 રિક્વેસ્ટો આવે છે. તો મિત્રો એનું કારણ આ છે કે તમને યુઝર નામ ખબર નથી હોતી ને આઈડી તમારી અલગ અલગ એક જ નામની બની જાય છે. તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી અને તમારું જૂનું જે અકાઉન્ટ છે ને એને પાછું લાવવાનું છે. તો આ વિડીયો એન્ડ સુધી જુઓ. તમે તમારો પાસપોર્ટ ભલે ભૂલી ગયા છો અને ફોનની અંદર ફોલોવર વધારે હતા તો એને તમે અકાઉન્ટ પાછું લાવી શકો છો ટેન્શન વગર. ખાલી મેં તમને કીધું કે યુઝર નેમ તમારા મિત્રના ફોનની અંદર ફોલો કરેલું છે તો ખાલી યુઝર નેમ ચેક કરી લો, પછી હું આગળની પ્રોસેસ તમને દેખાડું છું. તો હવે આપણે જઈએ ઇન્સ્ટાગ્રામની અંદર અને કેવી રીતે આ સિસ્ટમને ફોલો કરીને તમારે આગળ ચાલવાનું છે. તો ખાસ મિત્રો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટેકનિકલ જય ગુગલ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ચલો આપણે શરૂઆત કરીએ મિત્રો. તો ચલો મિત્રો સ્વાગત છે. આપણે ઇન્સ્ટાગ્રામની જરૂર નથી હવે અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામ પછી, પહેલાં તો અહીંયા ક્રોમ બ્રાઉઝર આપણે ગૂગલમાં કાંઈ પણ સર્ચ કરવાનું છે. ઇન્સ્ટાગ્રામ અહીંયા લખવાનું છે, જોઈ લો ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ. પાસવર્ડ રીસેટ જોઈ લો, આ ઓપ્શન તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામ પાસવર્ડ રીસેટ, એની ઉપર તમારે ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણી બધી વેબસાઇટો મિત્રો મળી જશે. આપણે અહીંયાથી કઈ વેબસાઇટમાં જવાનું છે તો પહેલા જ નંબરની છે અહીંયા લખેલું છે રીસેટ પાસવર્ડ ઇન્સ્ટાગ્રામ, એની ઉપર તમારે ક્લિક કરવાનું.
હવે મેં તમને અહીંયા વાત કરી હતી કે તમારે યુઝર નેમ ચેક કરવાનું હતું. મેં તમને કીધું હતું કે તમારે સૌથી પહેલાં તો છે ને યુઝર નેમ તમે મિત્રો ચેક કરી લો, એટલે યુઝર નેમ તમને ખબર હોય ને એટલે તમે અહીંયાથી તમારે યુઝર નામ અહીંયા સર્ચ કરવાનું છે. આપણે મેં તમને કીધું હતું કે રાઠોડ રમેશભાઈ 8285, ખાલી એટલું જ તમારે જોવાનું હતું. મેં તમને કીધું હતું તો આપણે અહીંયા સર્ચ કરીએ જોઈ લો આ રીતે, બરાબર છે. ખાસ ધ્યાન આપજો મિત્રો, કારણ કે તમારી આઈડી પાછી લાવી હોય તો તમારા માટે આ ખાસ ધ્યાન આપજો. તો આ રીતે તમારે એને સર્ચ કરવાનું છે. તો હું અહીંયા સર્ચ કરું છું, જુઓ, રાઠોડ રમેશ ભાઈ, બરાબર છે. આ રીતે લખેલું હતું અને અહીંયા તમને કદાચ ખ્યાલ હશે કે 82 મેં તમને પહેલાં બતાવ્યું હતું, 82555 આ ટાઈપનું યુઝર નેમ હતું. હવે એની અંદર તમે વિચારતા હશો કે એની અંદર હવે આપણને કેવી રીતે પાસપોર્ટ ને કેવી રીતે પાછી આપણને આઈડી મળશે. તો મિત્રો હવે અહીંયા ઓપ્શન તમને મળે છે સેન્ડ લોગિન ટુ લિંક, એની ઉપર તમારે ક્લિક કરવાનું. ભલે તમારું જૂનું અકાઉન્ટ તમારે પાછું લાવવાનું છે તો આ રીતે તમારે એની ઉપર ક્લિક કરવાનું મિત્રો જરૂર રહેશે. જોઈ લો આ રીતે તમારે એને ક્લિક કરવાનું છે. તો આ રીતે તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા નંબર ઉપર છે ને, તો મિત્રો તમારા જો તમને ખબર પડી જશે કે તમારા નંબર ઉપર છે તો તમારા નંબર ઉપર છે ને પાસપોર્ટ અહીંયા તમને ઓટોપી મળશે મિત્રો. ખાસ ઓટોપી પણ તમારા ફોનની અંદર મિત્રો આવી જશે કે તમારે જે અકાઉન્ટની અંદર જે મોબાઈલ નંબર નાખેલો છે ને એ તમને જાણવા મળી જશે. તો આપણે એની ઉપર એક વખત ક્લિક કરી લઈએ. ક્લિક કરીશું ને એટલે આ ટાઈપનું ઓપ્શન જોઈ લો તમે, એક મેસેજ આવશે તમારા ફોનની અંદર, તમે જોઈ લેજો. તમારા ઈમેલની અંદર જ આવી શકે છે સેન્ડ, તો એટલે લખેલું છે કે સેન્ડ લોગિન ઇન લિંક, મતલબ તમારું ઈમેલ એકાઉન્ટ અથવા તમારા ફોન નંબર ઉપર એક મેસેજ આવ્યો છે. તો આપણે અહીંયાથી બહાર નીકળી જઈએ અને જઈએ ત્યાં એક લિંક મૂકેલી હશે. તો મિત્રો ખાસ જોઈ લો, આ એ મેસેજ છે. મેસેજનું ઓપ્શન ખોલ્યું એટલે આ ટાઈપનું ઓપ્શન જોઈ લો. અહીંયા ઇન્સ્ટાગ્રામનો એક મેસેજ આવેલો છે અને તમારી પાસે ઈમેલ છે. તો મિત્રો ઈમેલની અંદર જઈને તમે અહીંયા ચેક કરી શકો છો, તમારું જે પણ અકાઉન્ટની અંદર તમે ચેક કરી શકો છો કે તમારા ફોનની અંદર જે મેસેજ આવ્યો છે કે નથી આવ્યો. જોઈ લો ઇન્સ્ટાગ્રામનો આ ટાઈપનો તમારે ચેક કરવાનું છે. તો જોઈ લો મારી અલગ અલગ આઈડી છે એટલે હું ચેક કરી લઉં છું ખાલી આ ટાઈપ. જોઈ લો તો અહીંયા પણ ઇન્સ્ટાગ્રામનો મેસેજ આવી ગયો છે. હવે મેસેજની અંદર તમારે શું કરવાનું છે, હવે તમારી પાસે ઈમેલમાં મેસેજ આવ્યો છે તો મિત્રો આ ટાઈપનું ઓપ્શન ખુલશે મિત્રો, બરાબર છે. અને જો તમને મેસેજ ટેસ્ટ મેસેજ આવ્યો છે તો આ ટેસ્ટ મેસેજ આવે, આ ટેસ્ટ મેસેજની અંદર તમે ઓપન કરશો એટલે આ ટાઈપ લિંક આવશે. હવે આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો ચલો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ. ક્લિક કરીએ એટલે એક નવું ઓપ્શન તમારી સામે આવશે મિત્રો. ટેન્શન ના લેશો મિત્રો, આ તમારી આઈડી પાસે આવશે. જોઈ લો અહીંયાથી હવે તમે જે તમારી અકાઉન્ટ ભૂલી ગયા છો અને એનો પાસપોર્ટ પણ તમને ખબર નહોતો, હવે અહીંયાથી પાસપોર્ટ તમારો રિકવર થઈ જશે. હવે તમારે અહીંયા જે પણ તમને મનગમતો હોય ને એ તમારો અહીંયા પાસપોર્ટ નાખવાનો છે. તમને જે પણ પાસપોર્ટ તમને યાદ તમારે રાખવો હોય ઇમ્પોર્ટેડ તમારા મનપસંદ આંકડાનો એ તમે અહીંયા પાસપોર્ટ રાખી શકો છો. તો હું અહીંયા પાસપોર્ટ કઈ ટાઈપનો રાખું છું તમે જુઓ. આમાં પાસપોર્ટ એ ટાઈપનો રાખવાનો કે તમને બધા આંકડાની વચ્ચે ABCDનો અક્ષર પણ રાખવાનો રહેશે. તો મિત્રો અહીંયા તમે ટાઈમ પૂરતું અકાઉન્ટ ચેક કરવા માટે હું અહીંયા મારો પાસપોર્ટ છે ને તમે જોઈ રહ્યા છો એક પાસપોર્ટ નાખી દઉં, 97-12-97-12-20, બરાબર છે. અને RD જોઈ લો આ રીતે. હવે એ જ પાસપોર્ટ મારે બીજા નંબરના ઓપ્શનમાં પણ નાખવાનો, 97-12-20 અને RD. આ પાસપોર્ટ નાખી દીધો છે. હવે અહીંયા રિસેટ લખ્યું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. એની ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ ટાઈપનું એક ઓપ્શન નવું ખુલશે. તમે જોઈ લો લિંક ચાલુ છે મિત્રો. મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા છો તો ખાસ મિત્રો આવી જ માહિતી મેળવવા માટે અમારી ટેકનિકલ જય ગોગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે દરેક માહિતી તમને આવી મળતી રહેશે મિત્રો. અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો. અન્ય કોઈ પણ માહિતી મેળવવી હોય તો પણ કોમેન્ટ કરજો મિત્રો, કારણ કે દરેક માહિતી અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ટેકનિકલ જય ગોગા યુટ્યુબ ચેનલમાં તમને મળતી રહેશે. તો મિત્રો જોઈ લો આ અકાઉન્ટ તમારું આ ટાઈપ ખુલી જશે, બરાબર છે. હવે તમારે અહીંયા શું કરવાનું છે, મેં તમને પાસપોર્ટ તો તમને દીધો છે, હવે આપણે ઇન્સ્ટાગ્રામને ડાઉનલોડ કરી લઈએ સૌથી પહેલાં. તો ચલો અહીંયાથી તો મિત્રો આપણે હવે ઇન્સ્ટાગ્રામને ઓપન કરીએ. મિત્રો ઇન્સ્ટાગ્રામને જેવું તમે ઓપન કરશો એટલે તમને એક વિનંતી કરી દઉં છું કે અહીંયા છે ને ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રીન રેકોર્ડ થાય નહીં, એટલે એક નમ્ર વિનંતી છે કે બ્લેક સ્ક્રીન દેખાશે અહીંયા, કારણ કે બ્લેક સ્ક્રીન એમ દેખાશે કે અહીંયા તમે કોઈ પાસપોર્ટ જોઈ શકો નહીં. પણ મેં તમને પહેલાં વાત કરી કે તમારું યુઝર નેમ જેવું તમે તમારી આઈડી ખોલશો ને એટલે તમારું યુઝર નામ પહેલું નાખવાનું છે. અને પાસપોર્ટ જે આપણે રિકવર કર્યો છે ને તમને ખ્યાલ જ હશે કે પાસપોર્ટ આપણે કેવી રીતે રિકવર કર્યો છે
इंस्टाग्राम ने डाउनलोड कर्या पछी तमे जेवु तमे एने ओपन करो एटले तमारे लॉगिन करवा माटे बे ऑप्शन तमने मळे छे। कदाच तमारी पासे नंबर होय तो तमे नंबर अथवा पासपोर्ट तमारे नाखवो ज पड़े छे, तो तमने ख्याल छे। तो आ रीते तमारा गूगल माथी कोई पासपोर्ट आ रीते तमने देखातो होय तो मित्रों गूगल नो पासपोर्ट आपणे कोई पण चेक करवानो नथी, बराबर छे। तमने जे पासपोर्ट आपणे जे नवो रिकवर कर्यो छे ने ये ज पासपोर्ट अहींया नाखवानो छे, कारण के स्क्रीन रेकॉर्ड मित्रों इंस्टाग्राम नो पासपोर्ट ज्यारे नाखता होय त्यारे થાય ને, એટલે માફી માગું છું। તો આ રીતે તમે તમારું અકાઉન્ટ લોગિન કરી શકો છો અને ઓપન આ રીતે થઈ જશે, તમારું જૂનું અકાઉન્ટ છે ને મિત્રો પાછું આવી જશે। અને અહીંયા આ ટાઈપનું ઓપ્શન આવે, એલાઉ કરી દેવાનું છે, બે વખત એલાઉ કરવાનું ઓપ્શન આવશે અને બે વખત તમારે એલાઉ કરી દેવાનું, એટલે તમારું જૂનું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ જોઈ લો આ રીતે આવી જશે। જોઈ લો મેન મેન્યુ આ રીતે તમારું ઇન્સ્ટાગ્રામ મેન મેન્યુ આવી જશે, અહીં જો ઉપર દેખાઈ રહી છે યુઝર આઈડી, આ રીતે તમારા બધા વિડીયો પણ આવી જશે અને બધા ફોલોવર્સ પણ તમારા પાછા આવી જશે। તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે। આવી ગુજરાતીમાં જ કોઈ પણ માહિતી મેળવવા માટે ખાસ અમારી ટેકનિકલ જય ગુગા યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે દરેક માહિતી આવી ગુજરાતીમાં મળતી રહેશે, એટલે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુ માહિતી મેળવવા માટે મિત્રો કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં।